મારું નામ જે ડી કથિરિયા, આમ આદમી પાર્ટી તાલુકા પંચાયતના સદસ્ય અને કામરેજ તાલુકાના વિરોધ પક્ષના નેતા. હવે અમારે પહેલાં તો હું તમારા પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારી આ જે કાંઈ સમસ્યા છે એમનું નિરાકરણ લાવવા માટે અહીંયા પધાર્યા, તેમનો તમારો ખૂબ ખૂબ આભાર. બીજું કે હવે અમારી તાલુકા પંચાયતની ગ્રાન્ટ, જે સ્ટેમ્પ ડ્યુટીની 10 કરોડની ગ્રાન્ટ આવી છે, એમાંથી 4.5 કરોડનું આયોજન કરવામાં આવ્યું. એના ભાગરૂપે અમારી એક મિટિંગ તાલુકા પંચાયતની અંદર મળી હતી અને અમને લગભગ 22-25 લાખના કામ દરેક સભ્યને આપવામાં આવ્યા. પછી એક મહિના ઉપર વીતી ગયું અને અમે ત્યારે તપાસ કર્યો તો મારા ધ્યાન લાગણીયા છે. આમ આદમી પાર્ટી કામરેજ તાલુકા પ્રમુખની જવાબદારી નિભાવું છું. આગળ આપણે વાત સાંભળી એ જોતાં એવું જણાઈ આવે છે કે ભારતીય જનતા પાર્ટી કામરેજ તાલુકાની અંદર એવું વિચારી રહી છે કે નેતૃત્વની દ્રષ્ટિએ કામરેજ તાલુકાની જનતા અનાથ છે. પરંતુ હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માગું છું કે જ્યાં જ્યાં કામરેજ તાલુકાની જનતાનો અન્યાય થશે ત્યાં આમ આદમી પાર્ટી એનો સહારો બનીને ઊભી રહેશે. અને આ જે કાંઈ ગ્રાન્ટોની ફાળવણી, આયોજનો, કામનું વિસ્તરણ એ ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયમાં બેસી અને કરવામાં આવી રહ્યા છે, એનાથી સ્પષ્ટ દેખાય છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારની દુકાન ચલાવી રહી છે. આવનાર સમયની અંદર જ્યાં જ્યાં કામોની ફાળવણી કરવામાં આવી છે, જે જે વિસ્તારની અંદર ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી છે, એ વિસ્તારનું સ્થળનું આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો ત્યાં તપાસ કરશે અને જો ક્યાંય ભ્રષ્ટાચારની દુકાન ખુલ્લી દેખાશે તો આમ આદમી પાર્ટીનો સખત વિરોધ કરશે. અને આમ છતાં જે અમારા પ્રતિનિધિઓને અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લોકોને જાગૃત કરી, લોકોના ઘર ઘર સુધી પહોંચી અને લોકોને વાસ્તવિકતા સમજાવી અને લોકોને અમે જાગૃત કરીશું. અને આવી જ રીતે જો ભારતીય જનતા પાર્ટીને અન્યાય કરવાનો હોય, ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયમાં બેસીને ગ્રાન્ટોની ફાળવણી કરવાની હોય તો કામરેજ તાલુકા પંચાયતની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ઘોષિત કરી દેવું જોઈએ.